હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું હરખવાની કઢી. હરખવાની કઢી બનાવવા માટે બધા મસાલા લઈ લીધા છે. જો ગોળ, મીઠું, છાશ, જીરું, ચણાનો લોટ, સરગવો, મરચું અને ટમેટું બધું પછી નાખી, પહેલાં ચણાનો લોટ નાખવાનો, પછી જીરું, મીઠું, ગોળ અને મરચું, ટમેટું બધું મિક્સ કરી થોડું બ્લેન્ડર ફેરવી દેવાનું. પછી આપણે એનો વઘાર કરવાનો અને સરગવાને કાપી અને બાફવા મૂકી દેવાનો અને એક સીટી કરી નાખવાની અલગ પાણીમાં. પછી આપણી કઢી વઘારવા માટે તૈયાર થઈ જશે. બધું મિક્સ કરીને તૈયાર કરી લીધું છે. હવે એક તપેલામાં આપણે તેલ મૂકીશું અને તેલમાં રાઈ, જીરું, લીમડો નાખી અને વઘાર કરીશું. હવે બધું નાખી દીધું છે અને હવે કઢીનો વઘાર કર્યો. 6-7 ઉપર આવે ત્યાં સુધી અમે ચડવા દઈશું અને ચડી જાય પછી આપણી કઢી તૈયાર છે. પછી એમાં આપણે સરગવો બાફવા મૂકીશું અને સરગવો બાફીને નાખી દઈશું. ફ્રેન્ડ, લસણ અત્યારે નવું આવે છે તો તાત્કાલિક ફોલાતું ન હોય તો આ રીતે નવી ટ્રીક સાથે બતાવું છું. લસણની કળીઓ કરી નાખવાની અને પછી એને લોટીમાં ધીમા ગેસે થોડીક વાર શેકી નાખવાનું. પછી ઠરવા દઈ અને સહેજ હાથ ફેરવશો તો લસણ ફોલાઈ જશે. આપણું લસણ એક સેકન્ડમાં તૈયાર થઈ જશે. અને પછી લસણવાળી સળગવાની કઢીનો વઘાર કરીશું. આપણે લોટીમાં તેલ મૂકીશું, એમાં ફૂલેલું લસણ ખાંડીને રાખીશું અને ચટણી નાખી સરગવામાં નાખી દઈશું. જે સરગવાની કઢી બનાવી છે ને એમાં આપણી સરગવાની કઢી તૈયાર થઈ જશે.
Thank you.